नमस्कार मित्रों, आज आप गण सिद्धांत करने सौ गण कोने कहवा जरा बात कही दू तो एकदम सीम्पल व्याख्या कोई चौक्स वस्तु सुव्याख्यायित समूह गण कही सुव्याख्यायित समूह ना मतलब एवं चौक्स वस्तु दाखला तरीके हूँ एम कहू कि भाई दुनिया ना बेस्ट पांच क्रिकेटर नो गण और दुनिया ना बेस्ट पांच क्रिकेटरों तो ये बधाई दृष्टि बेस्ट पांच अलग अलग हो कोकना माटे एम के पिचरो सौरभ गांगुली कर सचिन तेंदुलकर कर महेंद्र सिंह धोनी कर कोहली कर अजीत अगरकर को आ पांच जे सभ्य जे छे ए मारी दृष्टि अलग होए बीजा ने दृष्टि पांच अलग होए तो इने तमे गण स्वरूप चौक्स लखी सको नहीं गण कोने कहेवाय चौक्स वस्तु नो सु व्याख्यायित चौक्स व्याख्यायित कर सकते बधा माटे चौक्स हो तो एने तमे गण कही सको तमे आ बात करी तो दुनिया ना पांच बेस्ट क्रिकेटर नो गण तो एने तमे गण स्वरूप सु व्याख्यायित कर सको नहीं तो पछी ए गण कहेवाय नहीं पण हुं एम कहू एम एक उदाहरण लख्यु अविभाज्य संख्याओ नो गण तो एने तमे गण स्वरूप लखी सकशो केम કારણ કે બે ત્રણ પાંચ સાત ચોક્કસ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કહેવાય હું એમ કહું કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા તમે ગણમાં લખી શકો ગણમાં એક બે ત્રણ ચાર અને પાંચ માટે લખી હોય એક બે ત્રણ ચાર અને તો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો આ ચોક્કસ થઈ જેને સુવ્યાખ્યાયિત તમે કરી શકો તો ગણ કોને કહેવાય કે જેને સુવ્યાખ્યાયિત કરી શકાય ચોક્કસ રીતે જેને વ્યાખ્યાયિત કરી શકાય એને કહેવાય ગણ લખવાના બે પ્રકાર એક આવ યાદીની અને એક આવ ગુણધર્મની આ બધો અભ્યાસ અમે અગાઉના ધોરણમાં કરીએ જ્યાં તો યાદીની રીત કોને કહેવાય કે આ રીતમાં તમને ગણના ઘટકોની એક નિશ્ચિત યાદી બનાવવાની અને એને અલ્પ વિરામથી અલગ અલગ સ્વરૂપમાં દર્શાવી બે ઘટકો હોય તેમની વચ્ચે અલ્પ વિરામ મૂકી જુદા જુદા પાડવામાં આવે તો તેને જેમાં ગણના ઘટકોની એક ચોક્કસ યાદી બનાવવાની ન અલ્પ વિરામ કરીને ગણમાં અલગ અલગ દર્શાવવામાં આવે તો એ યાદીની રીત દર્શાવે બીજી એક રીત હતી ગુણધર્મની તો ગુણધર્મની રીત કોને કહેવાય કે આ રીતમાં ગણના ઘટકોનો કોઈ લાક્ષણિક ગુણધર્મ જેને આપણે પીએક્સ કહીશું કોઈ ચોક્કસ લાક્ષણિક ગુણધર્મથી દર્શાવાય જેને આપણે પીએક્સ સ્વરૂપે કહીશું તો એ ગુણધર્મની રીત કહેવાય જેમ કે મેં અહીંયા લખ્યું કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ એક્સ બરાબર ટુ એ એટલે કે બેના ગુણકની પ્રાકૃતિક સંખ્યાઓ તો બે એકા બે બે દો ચાર બે તરી છ બે ચોગા ગણ બી બરાબર એવો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ઝેડ થાય અને એક્સ નો વર્ગ આવે ગુજરાતી ગુણધર્મની રીત ગણને અલગ અલગ પ્રકારે દર્શાવી શકાય એટલે ગણના અલગ અલગ પ્રકારો ગણના પ્રકારોની વાત કરીએ આપણે તો જરા ગણના પ્રકારોની વાત જુઓ કે સૌથી પહેલો જે પ્રકાર ગણના પ્રકારો પહેલો પ્રકાર ખાલી ગણ મિત્રો ખાલી ગણ કોને કહેવાય
દાખલા તરીકે ઉદાહરણ લો કે a બરાબર એવો x કે જ્યાં 5 x 6 x belongs to a. રીક્ત ગણ પણ કહી શકો. એ જ રીતે જો ગણની અંદર ઓછામાં ઓછો એક ઘટક હોય, એવા ગણને આપણે અરિક્ત ગણ કહીશું. બીજો ગણ અરિક્ત ગણ. અરિક્ત ગણ કોને કહેવાય? કે જે ગણની અંદર ઓછામાં ઓછો એકથી ઓછો ને એકથી વધુ હોય. તો ચાલ ઓછામાં ઓછો એક તો હોજો, હું એમ કહું કે ગણની અંદર 2 તો અરિક્ત ગણ કહેવાય. મેં એમ કહી દઉં કે ભાઈ ગણની અંદર 2, 3 અને 4 તો આ પણ અરિક્ત ગણ કહેવાય. જે ગણની અંદર ઓછામાં ઓછો એક ઘટક હોય, આને હું બીજી રીતે લખું કે એવો એક્સ કે જે હાલ વાત કરી 5 x 7 x બિલોંગ્સ ટુ એ, તો અહીંયા જુઓ 5 અને 7 ની વચ્ચે આવતી એ પ્રાકૃતિક સંખ્યા, તો ગણમાં 6 થાય તો આ અરિક્ત ગણ કહેવાય. જે ગણની અંદર ઓછામાં ઓછો એક સભ્ય આવેલો હોય એવા ગણને આપણે અરિક્ત ગણ કહીશું. એના પછી આવો જે ગણની અંદર એક સભ્ય હોય એવા ગણને અરિક્ત ગણ કહેવાય, જે ગણની અંદર એક પણ સભ્ય ના હોય એવા ગણને આપણે ખાલી ગણ કહીશું. એના પછી આવો સાંધ ગણ. સાંધ ગણ કોને કહેવાય? કે જે ગણની અંદર નિશ્ચિત ઘટકો આવેલા, ચોક્કસ ગણી શકાય એવા સભ્ય આવેલા હોય, જે ગણની અંદર નિશ્ચિત ઘટકો આવેલા હોય એવા ગણને આપણે સાંધ ગણ કહીશું. દાખલા તરીકે ગણની અંદર 1, 2, 3 અને 4 તો આને તમે ગણી શકો, તો આવા ગણને આપણે શું કહેવાય? સાત ગણ કહેવાય. જે ગણની અંદર સભ્ય તમે ગણી શકતા હોય, નિશ્ચિત હોય, ચોક્કસ તમે 4 હશે 5 હશે, તેવા સાત ગણના આપણે સાત ગણ કહીશું. અને જે ગણની અંદર સભ્યો ગણી ન શકે એટલે અનંત હોય એને અનંત ગણ કહેવાય. જે ગણની અંદર સભ્ય તમે ગણી ના શકો, એક જ્યાં 1, 2, 3 પાછળ 3 ટપકા કરો તો અનંત ગણ થઈ જાય. જેનો હું એ રીતે પણ લખી શકું કે યાદી સ્વરૂપમાં લખાય તેવો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એમ, પ્રાકૃતિક સંખ્યા ગણ. તો 1, 2, 3 યાદી નીતિ લખેલા ગુણધર્મ રીતે કેવો ગણ દર્શાવો? અનંત ગણ. આ સાત ગણ મારે ગુણધર્મ રીતે લેવો હોય તો એક્સ જ્યાં એક્સ લીસ તે 5 એક્સ બિલોંગ્સ ટુ એમ. 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ તો 1 થી 4 તો આ તમારો સાત ગણ કહેવાય. એટલે કે જે ગણની અંદર સભ્ય નિશ્ચિત હોય એને આપણે સાત ગણ કહીશું, જે ગણની અંદર સભ્ય નિશ્ચિત ના હોય એટલે અનંત હોય એવા ગણને આપણે અનંત ગણ કહીશું. હવે મિત્રો, જો સભ્યો નિશ્ચિત હોય, મેં વાત કરી કે સાત ગણમાં સભ્યો નિશ્ચિત હોય, સાત ગણ
નંબર ઓફ ગણ દર્શાવવાનો સંકેત હોય, નંબર ઓફ એ ગણે હોય તો નંબર ઓફ એના સભ્યોની સંખ્યા કેટલી થાય, તો આને કહેવાય સાત ગણના ઘટકોની સંખ્યા. એના પછી સમાન ગણ અને સામ્ય ગણ એની વાત કહી દઉં. મિત્રો, સમાન ગણ કોને કહેવાય? જે ગણની અંદર ગણ એ બરાબર બી થતો હોય, બી બરાબર એ થતો હોય, એટલે કે ગણ એ બરાબર, હું એમ કહી દઉં કે 1 2 3 અને 4, અને બી બરાબર 1 2 3 અને 4, એટલે ગણ એના બધા સભ્યો ગણ બીમાં હોય અને ગણ બીના બધા સભ્યો ગણ એમાં હોય, તો એ બરાબર બી કહેવાય. આ બે ગણ કેવા કહેવાય? સમાન ગણ કહેવાય. અને સામ્ય ગણ કોને કહેવાય? જરા જુઓ, સામ્ય ગણ કોને કહેવાય? કે જે ગણમાં ઘટકો સરખા ના હોય પણ સભ્યની સંખ્યા સરખી હોય. અહીંયા 1 2 3 4 બી બરાબર એ બી સી અને ડી લખો, તો અહીંયા નંબર ઓફ એ 4 અને અહીંયા નંબર ઓફ બી પણ 4. જે ગણના ઘટકોની સંખ્યા સમાન હોય, સંખ્યા દર્શાવો, જે ગણના ઘટકોની સંખ્યા સમાન હોય એવા ગણના આપણે સાત ગણ કહીશું, અને જે ગણના ઘટકો સમાન હોય એવા ગણના આપણે સમાન ગણ કહીશું. તો આ સમાન ગણ હતો ને સામ્ય ગણ હતો. એના પછી આવો ઉપગણ અને અધિકગણ. તો ઉપગણ કોને કહેવાય? ઉપગણની વાત કરું કે ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા હોય, ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. જેને તમે સંકેતમાં લખાવો એ ઉપગણ. ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને બીનો ઉપગણ કહે છે. દાખલા તરીકે હું એમ કહું કે ગણ એમો 1 2 અને 3 સભ્ય આવેલા, અને બી બરાબર 1 2 3 4 5 સભ્ય આવેલા, તો ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા, તો એ ઉપગણ. જેને તમે આ સિમ્બોલથી પણ દર્શાવી શકો એ ઉપગણ ઇક્વલ ટુ બી. કેમ? કારણ કે ગણમાં આવું હોય, ગણની અંદર 1 2 3 ઘટી જવાય, એ તો ગણેલો બધા સભ્ય ગણ બીમાં આવું, તો એ ઉપગણ ઇક્વલ ટુ બી લખાય. કારણ કે બંને કેવા સમાન પણ, તો ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલો હતો એ બીનો ઉપગણ થાય, ત્યારે બીને એનો અધિગણ કહેવાય. જો ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા હોય તો એનો બીનો ઉપગણ કહેવાય, જ્યારે બીને એનો શું કહેવાય? અધિગણ કહેવાય. બી એનો શું કહેવાય? જો એ એ બીનો ઉપગણ છે ત્યારે બી એ એનો અધિગણ છે. તેમ ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા હોય ત્યારે એ બીનો ઉપગણ હતો, બી એનો શું કહેવાય? અધિગણ કહેવાય. આ જ રીતે ઘાતગણ આવે, બહુ જ અગત્યનો પોઈન્ટ. મિત્રો, ઉપગણો હોય પાછા બે ઉપગણો આવું, ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ, એની વાત કરો પછી કરો, પેલા ઘાતગણ ની વાત કરો. ઘાતગણ કોને કહેવાય? તો જે ગણના તમે ઉપગણ શોધો એનો પણ ગણ લેવામાં આવે, ઉપગણોનો ગણ, જેને પાવર સેટ ઓફ એ કહેવાય. જે ગણ લીધો એ ગણના ઉપગણોનો જે ગણ થાય એને આપણે ઘાતગણ કહીશું. સમજી લો, મારી પાસે ગણ હ એ બરાબર 1 અને 2, તો એના ઉપગણો શું થાય? એના ઉપગણો
તો સ્વાભાવિક છે, ગણમો એક, ગણમો બે, ખાલી ગણ અને ગણ પોતે. તો જે ઉપગણો આવ્યો, આ ઉપગણોનો હું ગણ લઈ લઉં તો એના આપણે ઘાતગણ કહીશું. પાવર સેટ ઓફ એક ગણ, એના ઉપગણોનો જે ગણ થાય એને કહેવાય પાવર સેટ ઓફ એક. હું સ્વાભાવિક ગણની અંદર બે સભ્ય હોઉં, તેના ઉપગણો બેની બે ઘાત એટલે કે ચાર થઈ જવું. ગણ એની અંદર બે સભ્ય હોય તેના ઉપગણો કેટલા થઈ? બેની બે ઘાત એટલે કે ચાર થઈ. જો ગણ એની અંદર ત્રણ સભ્ય હોય, ગણ એની અંદર ત્રણ સભ્ય હોય તો એના ઉપગણો કેટલા થઈ? બેની ત્રણ ઘાત એટલે કે આઠ થાય. કેવી રીતે જરા જુઓ, ગણ એની અંદર ત્રણ સભ્યો તો આના ઉપગણો, એના જે ઉપગણો આવે ગણ એક, ગણમો બે, ગણમો ત્રણ, ગણમો વન ટુ, ગણમો ટુ થ્રી, ગણમો વન થ્રી, એક બે ત્રણ ચાર પાંચ છ, પછી ગણ પોતે એટલે કે વન ટુ અને થ્રી, અને છેલ્લો આવે ખાલી. અને આ ઉપગણો હતા. હવે ઉપગણોનો હું ગણ લઈ લઉં, ઉપગણોનો હું ગણ લઈ છું, પાવર સેટ ઓફ એ કહેવાય, જેને તમે ગણ એનો શું કહેવાય? ગણ એનો ઘાત ગણ કહેશો. પહેલા ઉપગણ લીધા અને ઉપગણોનો જે ગણ થાય એને કહેવાય પાવર સેટ ઓફ એ, એટલે કે ગણ એના ઉપગણોનો જે ગણ થાય એને શું કહેવાય? ઘાત ગણ કહેવાય. તો એક વસ્તુ, કોઈ પણ ગણ હોય, દાખલા તરીકે હું ગણ ખાલી ગણ લઉં એટલે કે ફાઈ લઉં તો આનો ઘાતગણ શું થાય? ખાલી ગણનો, ખાલી ગણ તો ખાલી ગણનો ઉપગણ તો ખાલી ગણ થવાનો, એટલે ગણમાં લખી દઉં તો એકાકી ગણ થઈ જાય. એકાકી ગણ કોને કહેવાય? જે ગણની અંદર એક સભ્ય હોય એવા ગણને એકાકી ગણ કહેવાય. તો ગણની અંદર એક પણ સભ્ય ના હોય તો એનો ઘાતગણ એકાકી ગણ થાય. એનો મતલબ કે ઘાતગણ ક્યારે ખાલી ગણ થશે નહીં. ફેરથી જુઓ, ગણની અંદર હું એક પણ સભ્ય નહીં લખતો. મેં હાલ વાત કરી કે ગણની અંદર ત્રણ સભ્યો તો એના ઘાતગણના ઘટકોની જે સંખ્યા થાય કેટલી થાય? તો બે ની ત્રણ ઘાત એટલે આઠ થાય. જેટલા ઉપગણો છે એટલા ઘટકોની સંખ્યા થાય. હું એમ કહી દઉં કે ગણની અંદર બે સભ્યો તો પાવર સેટ ઓફ એના સભ્યો કેટલા થાય? સભ્યોની સંખ્યા તો બે ની બે ઘાત એટલે કે ચાર થાય. હું એમ કહી દઉં ગણ એ બરાબર ખાલી ગણ, એક પણ સભ્ય નહીં, પણ એનો પાવર સેટ લેવામાં આવે તો પાવર સેટ ઓફ એ લોકો ઘાત ગણના સભ્યોની જે સંખ્યા આવશે એ તો બે ની જીરો ઘાત એટલે કેટલી આવશે? એક આવશે. મેં આ વાત કરી કે ખાલી ગણ તો ખાલી ગણનો ઉપગણ લો, ખાલી ગણનો ઉપગણ તો એ શું આવશે? ખાલી ગણ જ આવે. અને ખાલી ગણનો ઉપગણનો હું ગણ લઈ લઉં એટલે પાવર સેટ ઓફ એ થાય. ખાલી ગણનો ઉપગણ તો ખાલી ગણ જ થાય, અને એનો હું ગણ લઉં એટલે ઘાટ ગણ બોલો તો ઘાટ ગણના સભ્યોની સંખ્યા કેટલી થઈ? એક થઈ. કેમ? કારણ કે જેટલા એના ઉપગણો હોય બેની ઘાતમાં તેટલા એના ઉપગણો કહેવાય. ત્રણ સભ્યો હતા તેના ઉપગણો કેટલા કહેવાય? આઠ. એના ઘાત ગણના સભ્યા સંખ્યા કેટલી થાય? આઠ થાય. ગણની અંદર બે સભ્યો તેના ઉપગણો સંખ્યા કેટલી થાય? બે ની બે ઘાત તો ચાર થી. તો ઘાત ગણના સભ્યોની સંખ્યા એમ. ગણની અંદર ખાલી ગણ એટલે એક પણ સભ્ય નહીં, જેના ઉપગણો સંખ્યા બે ની જીરો ઘાત, બે ની જીરો ઘાત એટલે એક થાય, એના ઘાત ગણની સંખ્યા પણ એક આવશે. તો ગણ એની અંદર જેટલા સભ્ય હોય એને બે ની ઘાતમાં લખી દો તો એટલા ઘાત ગણોની સભ્ય થાય, સંખ્યા થાય. તો મારે ઘાત ગણનું સૂત્ર લખવું હોય તો ગણ એની અંદર એન સભ્યો ગણ એની બરાબર એન સભ્યો ઉમેરી લો, એક બે ત્રણ એન સભ્યો માટે પાવર સેટ ઓફ એ, પાવર સેટ ઓફ એ ના સભ્યોની સંખ્યા, નંબર ઓફ પાવર સેટ ઓફ એના સભ્યોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2:n. નંબર ઓફ પાવર સેટ ઓફ એટલે કે જે ઘાતગણ થાય એના સભ્યોની સંખ્યા, સભ્યોની સંખ્યા દર્શાવવા માટે નંબર ઓફનો ઉપયોગ થાય.
તો નંબર ઓફ પાવર્સ એટોમિક ના હવે 2:n આવે ના ઘાત ગણના સભ્યોની સંખ્યા. તો હાલ વાત કરીને ઉપગણ, તો એમાં ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણોની વાત કરવાની છે. તો ઉચિત ઉપગણ કોને કહેવાય?